બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર, પોલીસકર્મી, પત્રકાર મિત્રોનું સન્માન કરાયું. વિજયભાઈ રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સુશાસનના વિકાસના કાર્યોની ઉજવણી માટે તારીખ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે આરોગ્ય સુખાકારી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સાબરકાંઠાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરોગ્ય સુખાકારીના કાર્યક્રમનો જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી રૂપ 1150 PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આત્મારામભાઈ પરમારના વરદ હસ્તે 100 બેડ માટે મળી શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો. કોરોનાની બીજી લહેરમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી લોક ઉપયોગી કામગીરી કરવામાં આગળ રહ્યા છે તેવા બોટાદના ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી, પત્રકાર મિત્રોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી સાંદુ, DSP હર્ષદ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, પોપટભાઈ સરવૈ અવૈયા સહિત પ્રમુખ ચંદ્રકાંત સાવલિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેશ ગોરાવા, ZSTV બોટાદ.